હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતી સાહિત્યકારની વિડીયો લેક્ચર સિરીઝની અંદર મીરાબાઈ વિશે. તો મીરાબાઈ વિશે જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન છે જે તમારી પરીક્ષા માટે યુઝફુલ છે એ તમામે તમામ સંપૂર્ણ માહિતી છે આપણે આજના વિડીયોની અંદર કવર કરી લેશું મીરાબાઈ વિશે. તો આ વિડીયો તમને જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા માટે તો ઉપયોગી બનશે જ, પરંતુ મેઇનલી આપણે આ વિડીયો લેક્ચર સિરીઝ છે 3ની પરીક્ષાઓ છે વર્ગ 3ની, બરાબર. એ તમામ વર્ગ 3ની પરીક્ષાની અંદર ક્યાંય ગુજરાતી સાહિત્યકાર એવા સિલેબસની અંદર એનો ઉલ્લેખ થયેલો હોય છે. તો એમાં મોટે ભાગે સાહિત્યકાર વિશે પ્રશ્નો પૂછાતા જ હોય છે. તમે પેપર જો સ્ટડી કરતા હોય પાછલા તો તમને ખ્યાલ જ હશે. અને મેઇનલી જે તલાટી અને જનરલ ક્લાર્કની પરીક્ષા આવે છે એમાં તો આ વસ્તુ ખાસ યુઝફુલ થશે. લગભગ 15-20 માર્કના સાહિત્યકાર વિશે ક્વેશ્ચન આવતા હોય છે, તો એના માટે તો બહુ જ યુઝફુલ થશે તલાટી અને જનરલ ક્લાર્કની પરીક્ષા માટે. તો તમામ જે ઇન્ફોર્મેશન છે મીરાબાઈ વિશે, બરાબર, એ આપણે આજના લેક્ચરની અંદર સ્ટડી કરવાનો પ્રયત્ન કરશું અને ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું. તો આજે શરૂ કરીએ મીરાબાઈ, ગુજરાતી સાહિત્યકારમાં મીરાબાઈ વિશે. શરૂ કરતાં પહેલાં આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ લાઇક કરી મોટિવેટ કરતા રહેજો, શેર કરજો તમારા મિત્રો સાથે. તમારી લાઇક અમને મોટિવેટ કરતી રહેતી હોય છે, તો પ્લીઝ લાઇક કરી સપોર્ટ જરૂર કરતા રહેજો, શેર કરજો વોટ્સએપમાં, ફેસબુકમાં તમારા મિત્રો સાથે. અને સબસ્ક્રાઈબ ન કરેલું હોય, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી અને બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારો વિડીયો નોટિફિકેશન મળતી રહે. શરૂ કરીએ આજનો વિડીયો મીરાબાઈ વિશે. હવે સૌથી પહેલી વાત કરીએ મીરાબાઈનો જન્મ ક્યાં થયેલો, તો કહે કે રાજસ્થાનમાં. રાજસ્થાનમાં કઈ જગ્યાએ? મેડતામાં. અને મેડતાની સાથે સાથે મારવાડ પણ યાદ રાખજો, મેડતા આપે અથવા તો મારવાડ આપે, ઓપ્શનમાં બંને વસ્તુ યાદ રાખજો. હવે મીરાબાઈ છે એ ગુજરાતના તો છે નહીં, જન્મ તો રાજસ્થાનમાં થયો, તો શા માટે આપણે આની વિશે ચર્ચા કરીએ છીએ? તો કે એ પાછળથી ગુજરાતમાં આવીને વસેલા અને ગુજરાતમાં આવી અને એમણે ગુજરાતી ભાષામાં પદોની રચના કરી. તો યાદ રાખજો મીરાબાઈ શેના માટે વખણાય એવો પણ પ્રશ્ન ઘણી વખત પૂછાય, તો યાદ રાખજો પદ માટે. નીચેનામાંથી મીરાબાઈનું શું વખણાય એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો પદ, બરાબર. એના પછી જન્મ ક્યારે થયેલો, તો કંઈ કે 1498માં જન્મ થયેલો. 1498માં કઈ જગ્યાએ? રાજસ્થાનમાં. રાજ્ય પૂછે તો રાજસ્થાન અને સ્થળ પૂછે તો મેડતા અથવા તો મારવાડ. હવે એમના તખલ્લુસ અથવા તો ઉપનામ શું હતા મીરાબાઈને? તો એક તો હતું જનમ જનમની દાસી અને બીજું હતું પ્રેમદીવાની. મેઇનલી આ બે ખૂબ જ પ્રખ્યાત છે અને પરીક્ષામાં પૂછાય છે. એક તો છે જનમ જનમની દાસી અને બીજું છે પ્રેમદીવાની. આ સિવાય જો તમને કાંઈ એવું ખબર હોય તો તમે નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો જેથી બીજા જે વ્યુઅર્સ છે એને હેલ્પફુલ થાય. એના પછી વાત કરીએ તો એમના પિતા કોણ હતા? એમના પિતાનું નામ હતું રતનસિંહ. અને એમના પિતા વિશે એટલું યાદ રાખજો કે ઉદયપુરના વંશજોમાંથી હતા, બરાબર. ઉદયપુર ખૂબ જ પ્રખ્યાત છે, ટુરિઝમ સિટી છે. અને જો તમે ત્યાં ક્યારેય ટૂરમાં કે એમાં ગયેલા હોય, બરાબર, તો ઉદયપુરના રાજા વિશે ને એના વિશે જાણેલું હોય, બરાબર, તો ખૂબ જ ઉદયપુર પણ એક ખૂબ જ મોટું રજવાડું હતું, બરાબર. તો એમના વંશજોમાંથી હતા રતનસિંહ. એના પછી વાત કરું તો મીરાબાઈ છે ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિયત્રી છે, યાદ રાખજો. એટલે પ્રશ્ન એમ પૂછાય કે ગુજરાતી ભાષાના સૌ પ્રથમ કવિયત્રી કોણ હતા? તો યાદ રાખવાનું છે મીરાબાઈ. એના પછી નેક્સ્ટ બીજું જોઈએ તો તેઓ કોના પૌત્રી હતા એવું પણ ઘણી વખત પૂછાયું છે, તો યાદ રાખજો રાવ દુદાજી. રાવ દુદાજીની પૌત્રી હતા, બરાબર. ત્યાર પછી એમના ગુરુનું નામ શું હતું એવું પણ પૂછાય, તો નામ યાદ રાખજો રૈદાસ. મીરાબાઈના ગુરુ કોણ હતા? રૈદાસ. હવે એમના લગ્ન છે બાળપણમાં જ કરાવી દેવામાં આવેલા હતા. કોની સાથે? રાજા રાણા સાંગા. જો તમે ઇતિહાસ ભણતા હોય તો રાણા સાંગા પણ એક ખૂબ જ સાહસી રાજા હતો અને ઘણા બધા યુદ્ધો કરેલા હતા એમણે પણ. તો ચિત્તોડના જે રાજા હતા રાણા સાંગા, રાજા રાણા સાંગા, બરાબર. તો એમના પૂરું નામ છે રાણા સાંગાનું,
સંગ્રામ સિંહ, એ પણ યાદ રાખજો. ગમે એ રીતે પૂછી શકાય એમાંથી પ્રશ્ન કાઢવા હોય તો. રાણા સંગ્રામ સિંહ પૂરું નામ હતું બરાબર, અને ટૂંકમાં કહેવાય છે એમને રાણા સાંગા તરીકે ઓળખીએ છીએ. તો એ ચિત્તોડના રાજા હતા રાણા સાંગા, એમના પુત્ર સાથે મીરાબાઈના લગ્ન થયા. ભોજરાજ નામ છે, ભોજરાજ નાનપણમાં જ લગ્ન કરાવી દીધા. અને થાય છે એવું કે થોડાક જ સમયની અંદર એમના જે પતિ છે એ એક્સપાયર થઈ જાય છે, એટલે કે સ્વર્ગવાસ પામે છે. ભોજરાજ છે થોડાક જ સમયની અંદર, લગ્નના થોડાક જ સમયમાં સ્વર્ગવાસ થઈ જાય છે એમનો. હવે એ પછી એમના દિયર છે વિક્રમાદિત્ય, એમને પણ રાણાજી તરીકે ઓળખાય છે. તો એમને છે મીરાબાઈની જે કૃષ્ણ ભક્તિ હતી એ ગમતી નહોતી, તો આ કારણોથી એણે 3 વખત મીરાબાઈને મારવાનો પ્રયાસ કરેલો હતો. એના પછીની વાત કરું તો આ રાણાના ત્રાસથી કંટાળીને પછી મીરાબાઈ છે થોડા થોડા સમય અમુક અમુક જગ્યાએ વસવાટ કરે છે. ક્યાં ક્યાં વસવાટ કરે છે? મથુરામાં જાય છે, વૃંદાવનમાં જાય છે અને દ્વારકામાં જાય છે. અને આ જે એમના પતિ છે ભોજરાજ બરાબર, એનું મૃત્યુ થાય એ પછી એ શ્રીકૃષ્ણને પોતાના પરમ પરમેશ્વર માની લે છે અને થોડોક થોડોક સમય મથુરામાં જાય છે, વૃંદાવનમાં જાય છે અને અંતે છેલ્લે ક્યાં આવીને વસે છે? દ્વારકામાં. દ્વારકા ક્યાં આવેલું છે બધાને ખબર છે, એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી બરાબર. તો આ જ કારણોથી જે આપણે ગુજરાતી ભાષા છે એમાં મીરાબાઈનું નામ આવી ગયું છે બરાબર. હવે દરેક જગ્યાએ જઈને એ કૃષ્ણની ભક્તિની અંદર તલ્લીન થઈ જાય છે અને અંતે એમનું અવસાન થાય છે દ્વારકામાં. છેલ્લે આવીને દ્વારકામાં વસે છે અને દ્વારકામાં જ એમનું અવસાન થાય છે 1546માં. યાદ રાખજો 1546માં. હવે ગુજરાતી ભાષામાં કઈ કઈ ભાષાના જાણકાર હતા મીરાબાઈ એ પણ યાદ રાખજો. એક તો હતા ઉર્મી ગીતના, બીજા હતા વ્રજ ભાષાના અને ત્રીજા મારવાડી ભાષા. મારવાડી છે રાજસ્થાનની ભાષા છે એ બધાને ખબર છે. એ પછી વ્રજ ભાષા અને ગુજરાતી ભાષામાં ઉર્મી ગીતો લખેલા. પ્રશ્ન એમ પૂછાય કે ગુજરાતી ભાષામાં તેમણે કેવા ગીતોની રચના કરી? તો યાદ રાખજો ઉર્મી ગીતો. મેં હવે તમને કીધું એમ એમના પદ બહુ વખણાય છે. બહુ જ અગત્યનો પ્રશ્ન, સુરસિંહજી ગોહિલ એમનું ઉપનામ શું છે? કલાપી. કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમનું ઉપનામ છે કલાપી. એણે નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે એક શબ્દનો પ્રયોગ કરેલો, શું? ખરા ઇલ્મી ખરાસુરા. ખરા ઇલ્મી ખરાસુરા આવું બિરુદ નરસિંહ મહેતા અને મીરાબાઈને કોણે આપેલું? એવો પ્રશ્ન પૂછાયો છે અને હજી પણ પૂછાશે. લખી રહેજો ગમે ત્યારે પૂછાશે. તો યાદ રાખજો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અથવા તો કલાપી, બંનેમાંથી ગમે એ ઓપ્શનમાં આપેલું હોય બરાબર. કલાપી અથવા તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કલાપી છે એમનું ઉપનામ છે અથવા તો તકલ્લુસ છે. હવે મીરાબાઈની અગત્યની કૃતિઓ જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાય છે. નરસિરા મારા, ત્યાર પછી બીજી છે સત્યભામાનું રૂસણું અને ત્રીજી છે કૃષ્ણ ભક્તિના પદો. આ ત્રણે ત્રણ મહત્ત્વની કૃતિ છે મીરાબાઈની. એના પછી મીરાબાઈની મહત્ત્વની પંક્તિઓ જે અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય છે અને રિપીટ પણ થાય છે. લેને તારી લાકડી, બીજી છે નંદલાલ નહીરે આવરે ઘેર કામ છે. એના પછી જાણ્યું જાણ્યું હેત તમારું જવા દોરેલો. એના પછી રામ રમકડું જડ્યું રે રાણાજી મને રામ રમકડું જડ્યું રે. હવે એમના દિયરનો પણ ઘણી વખત એમના પદોની અંદર એમની પંક્તિઓની અંદર આ ઉલ્લેખ જોવા મળે જ છે. અને તમે જો જૂના તમે યાદ હોય તમે લગભગ 8-10માં તમે એમની અમુક પંક્તિઓ ભણવામાં આવતી હોય છે, તો જો એમાં પણ તમે જોયું હોય બરાબર તો ક્યાંક ને ક્યાંક તમને એનો ઉલ્લેખ જોવા મળતો જ હશે. એના પછીની છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરાના કોઈ, વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. આ પણ મીરાબાઈની પ્રખ્યાત પંક્તિમાંથી એક છે અને પરીક્ષામાં પૂછાય છે. એના પછી રામ નામનું જહાજ બનાવશું એમાં બેસીને તરી જશું, આ પણ ખૂબ જ પ્રખ્યાત પંક્તિ છે. ગોવિંદો મારો પ્રાણ રે, આ પણ કોની છે? મીરાબાઈની. કાનુડો ન જાણે મારી પીડ, કોની છે? મીરાબાઈની. ત્યાર પછી ઝેર પીધા છે જાણી જાણી. એના પછી છે હારે કોઈ માધવ લ્યો
વેચતી વ્રજનારી રે, એના પછી પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની રે, એના પછી જે રામ રાખે તેમ રહીએ આ પણ ખૂબ પ્રખ્યાત પંક્તિ છે મીરાબાઈની, એના પછીનું છે રાણાજી હું તો ગીરધરને મન ભાવી, એ પણ મીરાબાઈની ખૂબ પ્રખ્યાત પંક્તિમાંથી એક છે, અને છેલ્લી છે વૃંદાવન કી કુંજગલી મેં. તો આ તમામે તમામ છે બરાબર મીરાબાઈની ખૂબ જ પ્રખ્યાત પંક્તિ છે અને ક્યારેક આમાંથી ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે આજના વિડીયોમાંથી થોડાક ક્વેશ્ચન છે એને ડિસ્કસ કરી લઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકે. સૌથી પહેલું, મીરાબાઈનો જન્મ ક્યારે થયો? તો યાદ રાખજો 1498માં. એના પછી છે મીરાબાઈનો જન્મ ક્યાં થયો? તો યાદ રાખજો મેડતા અથવા તો મારવાડ. મીરાબાઈનું શું વખણાય? પદ વખણાય છે, બધાને ખબર છે. એના પછી જન્મ જન્મની દાસી તરીકે કોણ ઓળખાય? તો કહે કે મીરાબાઈ. ગુજરાતી ભાષાના સૌપ્રથમ કવિયત્રી કોણ હતા? તો યાદ રાખજો મીરાબાઈ. એના પછી પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની રે, કોની છે? મીરાબાઈની છે. એના પછી મીરાબાઈને કોણે ખરા ઇલ્મી કરાસુરા કહ્યા છે? તો યાદ રાખ કરી યાદ રાખજો મીરાબાઈએ. મીરાબાઈનું અવસાન ક્યાં? યાદ રાખજો દ્વારકા. મીરાબાઈના ગુરુનું નામ શું હતું? રૈદાસ. મીરાબાઈના લગ્ન કોની સાથે થયેલા? ભોજરાજ સાથે થયેલા, બરાબર. તો તેઓ કોના પુત્ર હતા? ભોજરાજ છે કોના પુત્ર હતા એવું પ્રશ્ન પૂછેલો છે. તો રાણા સાંગા અથવા તો રાણા સંગ્રામસિંહ, બંનેમાંથી જે ઓપ્શનમાં આપેલું હોય. મીરાબાઈ છે એમના પિતાનું નામ શું હતું એવો પ્રશ્ન પૂછેલો છે. તો મીરાબાઈ છે એમના પિતાનું નામ હતું રતનસિંહ. લેને તાળી લાકડી આ પંક્તિ કોની છે? મીરાબાઈની છે. હારે કોઈ માધવ લ્યો આ પંક્તિ છે મીરાબાઈની. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આજનો વિડીયો સારો લાગેલો હોય તો પ્લીઝ હવે નાનકડી લાઈક કરી સપોર્ટ જરૂર કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે વોટ્સએપમાં ફેસબુકમાં, અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. તો મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.